ધોરણ પાંચ ચેપ્ટર નંબર ત્રણ કેટલા ચોરસ એમાં આપણે પ્રશ્ન નંબર બાર પહોંચ્યા હતા પ્રશ્ન નંબર બાર શું છે તો કે નીચેના આકારોમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો એટલે તમને જે ભાગમાં કલર આપેલો છે ને એને છાયાંકિત કહેવાય એ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીંયા જોઈને જ ખબર પડી જાય ચાર ચોરસ અહીંયા ખાલી છે એટલે આ સાઈડ ની ચાર ચોરસ હોય તો જે ચાર ચોરસ છે તો એનું ક્ષેત્રફળ શું થાય ચાર ચો સેમ બરાબર છે ચલો બીજું હંમેશા આ ભાગના ચોરસ ન દેખાય તો આ સાઈડના ભાગના ચોરસ ગણી નાખવાના ઈજા સામે સરખું ભાગ હોય એટલે એટલું જ હોય તો આખા ચોરસ ગણી લો એક બે ત્રણ ત્રણ ચોરસ આખા છે અને અડધા કેટલા છે ત્રણ હવે ત્રણ અડધા છે એટલે પોઈન્ટ થશે કઈ રીતે બે અડધા એ એક આખું એટલે ત્રણ ચોરસ આખા આ બે અડધા એક આખો એટલે ચાર અને એક અડધો તો શું થશે ચાર પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ પાંચ ચો સેમ ચલો પ્રશ્ન નંબર તેર નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો અને લખો આખા ચોરસ જ છે આપણે સીધા ચોરસ ગણી અને ક્ષેત્રફળ લખી નાખવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ તો અનુ ક્ષેત્રફળ થશે છ ચો સેમ બનું ક્ષેત્રફળ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ તો પાંચ ચો સેમ નું ક્ષેત્રફળ ગણીએ તો કે એક બે ત્રણ ચાર તો ચાર ચો સેમ ક્ષેત્રફળ એટલે ચો ભૂલવાનું નથી ડનું ક્ષેત્રફળ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ ચો સેમ ચલો એના પછી ઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ ચો

આઠ ને બે દસ દસ ને બે બાર તો પરિમિતિ થાય બાર અને એકમ શું છે અહીંયા સેમી છે એટલે સેમી રીતે અહીંયા એક છે તો આ હોય હંમેશા એક્ઝામ વખતે પેન્સિલથી સામ સામેના માપ લગી નાખવાના એટલે ગણતરી ભૂલ ન પડે આ ત્રણ છે તો આ પણ ત્રણ હોય આ ત્રણ છે તો આ પણ ત્રણ હોય હવે નીચેનું માપ કેમ ગણશું આડું આખું આઠ છે એમાંથી ત્રણ આ અને ત્રણ આ એટલે છ નીકળી ગયું તો આઠ માંથી છ જાય તો કેટલું વધે બે તો આ નીચેનું કેટલું હોય બે બરાબર છે તો હવે આ બધાનો નાખવાનો સરવાળો તો આઠ ને એક નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ તો આનો જવાબ આવશે ચોવીસ સેમી ચલો ક આ બે છે તો આ પણ બે હોય આ સામે ત્રણ હવે સરવાળો બે ને બે ચાર ચાર ને છ દસ દસ ને ચાર ચૌદ ચૌદ સેમી ચલો ડ આ બે છે તો આય બે હોય પછી આ બે છે તો અહીંયા બે હોય આ બે છે તો અહીંયા ઊભું બે હોય એક પણ સામસામેનું માપ ભૂલવાનું નથી અહીંયા નીચે પણ બે અહીંયા પણ બે આ સાઈડમાં બે બે અને અહીંયા એક છે એટલે આ એક હવે ટોટલ ઉપરથી ગણવાનું એક આ ઉભા બે બે એટલે ચાર ચાર ને એક પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ ટોટલ એનું માપ ટોટલ એનું માપ થશે બાવીસ સેમી ચલો એના પછી છે ત્રણ વાળું તો આ તો બધું સરખું જ છે અહીંયા ત્રણ છે એક જગ્યાએ જ આપેલું એટલે બધાનું માપ શું હોય તો ચાર ને બાર સેમી ચાર બાજુ અને બધાનું માપ ત્રણ 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 ચાર બાર હવે અહીંયા તો તમને માપ આપેલું જ છે છ ને સાત તેર તેર ને પાંચ અઢાર એટલે કે અઢાર સેમી ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે માં તમને પરિમિતિ આપેલી છે તમારે કોઈ પણ એક બાજુનું માપ શોધવાનું છે બરાબર છે હવે તમને પરિમિતિ આપેલી છે પરિમિતિ પેલાની છે બધી બાજુનું માપ હવે આપણે જે ત્રણ બાજુનું માપ આપ્યું છે ને એનો સરવાળો કરીને એને પરિમિતિમાંથી બાદ કરી તો બે ને ત્રણ પાંચ પાંચ ને ચાર નવ હવે ચૌદ માંથી નવ બાદ કરો તો જવાબ શું વધે ચૌદ માંથી નવ વાત કરી જવાબ વધે પાંચ તો આ બાજુનું માપ શું હોય પાંચ તો અહીંયા લખી નાખવાનું પાંચ બરાબર છે ચલો હવે બીજામાં જોઈએ છ ને એક સાત સાત ને બે નવ નવ ને બે અગિયાર અગિયાર ને ચાર પંદર ટોટલ આટલાનું માપ પંદર થયું પરિમિતિ અઢાર છે તો અઢાર માંથી પંદર બાદ કરો તો શું જવાબ આવે ત્રણ તો આ બાજુનું માપ શું હોય ત્રણ સેમી ચલો એના ચાર ચાર ને બે કરી તો જવાબ આવે ત્રણ તો આનું પણ માપ શું હોય ત્રીજાની એક બાજુનું માપ ત્રણ સેમી એના પછી છે ડ પાંચ ને સાત બાર છે પાંચ ને સાત બાર એકવીસ પરિમિતિ છે તો એકથી બાર બાદ કરો તો જવાબ આવે તો બરાબર ચલો હવે તમને છે છે ને ચિત્ર ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે તો પાછળના પેજ ઉપર આ ચિત્ર જોતું જવાનું છે અને પ્રશ્નના જવાબ આપતા જવાના છે ચલો પેલું ચિત્ર છે એટલે પેલો પ્રશ્ન છે સૌથી મોટું પાંદડું ક્યુ છે તેનું ક્ષેત્રફળ શોધો તો આપણે પેલા આગળનું ચિત્ર જોઈએ આમાં સૌથી મોટું પાંદડું કયું છે તો તમને જોતા જ ખબર પડી જાય ઈ સૌથી મોટું પાંદડું છે તો પેલો આપણે જવાબ આવશે ઈ અને હવે એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે આ પાંદડાનું ક્ષેત્રફળ શોધીએ કઈ રીતે તો પેલા અડધા અડધાથી વધુ અને આખા ચોરસ ગણી લઈએ તો કે એક પછી આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ આપણા શું થયા અડધાથી વધુ અને આખા પાંદડા થયા બરાબર હવે અડધા હોય ને એવા ગણી લઈએ તો એક આ છે અને એક છે અહીંયા તો ટોટલ

હવે પ્રશ્ન નંબર મેં પૂછ્યો છે સૌથી નાનું પાંદડું કયું છે અને તેનું ક્ષેત્રફળ કેટલું છે તો સૌથી નાનું પાંદડું હવે અહીંયા જોઈને જ ખબર પડી જાય કે ક સૌથી નાનું પાંદડું છે અને એનું ક્ષેત્રફળ કેટલું થાય એક ચો સેમી તો પાછળનામાં લખીશું ક એક ચો સેમી ત્રીજો પ્રશ્ન છે એ પાંદડા અનું ક્ષેત્રફળ કેટલું છે તો પાંદડા અનુક્ષેત્રફળ ગણી અડધાથી વધુ છે એક બે ત્રણ ચાર ચાર અડધા કેટલા છે તો કે આ એક અને બે આ અડધા નથી આ અડધાથી ઓછા છે બરાબર આ એક બે ત્રણ ચાર અડધાથી વધુ અને આખા છે અને બે અડધા છે આ પણ અડધાથી નાના છે તો આ બે અડધા એટલે એક આખું તો ટોટલ કેટલા થાય પાંચ તો જવાબ આવશે પાંચ ચો સેમ ચલો એના પછી છે પાંદડા ફૂ ક્ષેત્રફળ કેટલું છે તો આગળ જોઈએ પાંદડું ફ ફ ક્યાં છે તો હવે આપણે ફ નું ક્ષેત્રફળ શોધીએ આ છે ફ બરાબર ચલો પેલા અડધા થી વધુ આખાઓ હોય ગણી લઈએ આ અડધા થી વધુ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ટોટલ દસ છે અડધા એક છે નહીં આ બે છે એ અડધાથી નાના છે અને આ અડધાથી વધુ છે એટલે ટોટલ જવાબ આવશે દસ તો અહીંયા લખશું દસ ચો સેમી એના પછી છે ક્યાં પાંદડા ક્યાં બે પાંદડાઓનું ક્ષેત્રફળ લગભગ સરખું છે ચલો આગળ જોઈએ ક્યાં બે પાંદડાનું ક્ષેત્રફળ લગભગ સરખું છે તો આપણે આ જે પાંદડું છે ડ એનું ક્ષેત્રફળ ગણીએ તો જુઓ આ એક આ આવશે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આનું દસ થયું અને આનું દસ થયું તો ક્યાં બે પાંદડાનું ક્ષેત્રફળ સરખું છે તો આપણે ચોથાના જવાબમાં લખશું ડ અને ફ કેટલું છે તો કે આપણે આનું જોયું હતું ફૂ એનું દસ આવ્યું અને ડ નું દસ આવ્યું એટલે એ બે નું શું છે સરખું હવે જોઈએ આપણો આ હાથ હવે તમને હાથમાં છે ને નિશાની આપેલી છે જે આખા ખાના છે ને ત્યાં ચોરસ આપ્યું છે જે અડધા થી વધુ ખાના છે ને ત્યાં ચોકડી આપી છે અને જે અડધા ખાના છે ને ત્યાં ટપકું આપ્યું છે તો પેલા ચોકડી ગણી લઈએ આખા ખાના રાઈટ ગણી લઈએ આખા ખાના તો કે એક બે ત્રણ ચાર પાંચ છ છ આખા ખાના છે હવે અડધા થી વધુ એટલે એને આખા ગણવાના તો સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ટોટલ અડધા અઢાર થયા હવે અડધા ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ છ અડધા એટલે ત્રણ આખા તો અઢાર ને ત્રણ કેટલા થાય એકવીસ તો આનું ક્ષેત્રફળ શું આવશે એકવીસ ચો સેમી હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન નંબર પાંચમાં તમારે ક્ષેત્રફળ લખવાનું છે તમને નોટ આપી છે અને એક ગોળ કલરનો આકાર આપ્યો છે એક આપણે બોક્સનું ચિત્ર આપ્યું છે બરાબર તો પેલા દસ રૂપિયાની નોટ છે ને એનું ક્ષેત્રફળ ગણી લઈએ કેટલા ચોરસ છે તો પેલા આડા ચોરસ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર અહીંયા છે ને અડધા આપેલા છે એટલે પેલા આપણે અગિયાર ગણી લઈએ અને ઉભા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ એટલે છાસઠ અગિયાર છાસઠ થાય હવે આ અડધા છે ને એ છ આડી લાઈન છે છ આડી લાઈન એટલે છ અડધા થયા તો ત્રણ આખા થયા તો છાસઠ ને ત્રણ ઓગણા તો આનો જવાબ આવશે ઓગણા ચો સેમ ચલો વીસની નોટ છે ને એમાં એવું છે આ છેલ્લી લાઈન છે ને અડધી છે તો પેલા જેટલા આખા છે ને એ ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આખી લાઈન છે આડી ઊભી કેટલી છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ છ ઊભી ચૌદ છીખ ચોર્યાસી અને આ છ ઊભી છે એટલે ત્રણ આખા થયા તો ચોર્યાસી ને ત્રણ વધુ ગણી લઈએ તો ઉપર બે સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસ ચોવીસ ચોવીસ શું થયા અડધા થી વધુ હવે અડધા છે ને ખૂણા ના આવશે એક બે ત્રણ ચાર એટલે ટોટલ ચાર અને આ બે આ સાઈડ પાંચ છ સાત આઠ ટોટલ આઠ અડધા એટલે ચાર આખા આખાથી તો ચોવીસ ને ચાર અઠ્યાવીસ તો અઠ્યાવીસ ચો સેમ નો ખબર પડે કેમ ગણવાનું આપણે નિશાની કરીને રાઈટ હોય આ શું થાય આવી રીતે ગણવાનું એટલે આખા પછી અડધા થી વધુ જેમ ચોકડી કર્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ અડધા એટલે ચાર આખા તો ટોટલ અઠ્યાવીસ હવે કપાસની દિવાસળીનું બોક્સ છે તો સીધું છે ચાર ખાના આડા છે ત્રણ ખાના છે તો ચાર તેરીને બાર ચલો છાયાંકિત ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે તો પેલું જોઈએ હવે છે ને વચ્ચેનો ભાગ છાયાંકિત નથી તો ઈ આપણે કાઢવાનું તો પેલા શું કરે આડા ગણીએ એક બે ત્રણ ચાર ટોટલ છે ને બાદ કરના ખાના ચાર ખાના વચ્ચેના ખાલી છે તો ચોવીસ માંથી ચાર બાદ કર્યો તો શું જવાબ આવે વીસ તો પેલાનું ક્ષેત્રફળ થશે વીસ ચોસે ચલો બીજાનું ક્ષેત્રફળ જોઈએ હવે તમને છાયાંકિત ભાગમાં દેખાય નહીં ને તો કેમ કરવાનું બાર ના જોઈ લેવાના બાર એ છે ને આખા ખાના આપણા બે ખાના અહીંયા આખા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ટોટલ આઠ ખાના આખા છે અને બે બે અડધા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ અડધા એટલે ચાર આખા થયા તો આઠ આખા અને ચાર એટલે ટોટલ કેટલા થયા ચાર એટલે આઠ ને ચાર બાર સોરી આ અડધાથી ઓછા છે બે આ બે અડધાથી ઓછા છે લીની ગણી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ આખા અને બે એક બે ત્રણ ચાર આ ચાર જ આવશે એટલે ચાર એટલે બે આખા થયા ચાર અડધા એટલે બે આખા તો ટોટલ થાય દસ તો દસ જો ફરીથી પ્રશ્ન કરીએ જો આઠ ખાલા અંદરની સાઈડના આખા છે બરાબર આ બે છે ને એ અડધાથી ઓછા છે એટલે એ બે ગણવાના નથી આ બે અને આ બે ટોટલ ચાર અડધા છે એટલે બે આખા એટલે આઠ ને બે દસ હવે ત્રીજો જોઈએ તો ત્રીજામાં એક બે ત્રણ ચાર ચાર આખા ઉપર આપી દીધા બરાબર અને નીચેની સાઈડ ત્રણ ને ત્રણ છ ત્રણ નવ એટલે નવ અહીંયા નવ અહીંયા પણ નવ અહીંયા છે ચાર હવે એક ઉપરની સાઈડ થી જોતું જશું ને ગણતું જશું એક બે બે આખા અને એક અડધાથી વધુ એટલે ત્રણ અહીંયા એવી રીતે આવશે ત્રણ તો ટોટલ આ ગણો પેલા નવ ને નવ અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પછી છવીસ સત્યાવીસ 28, 28 થયું હવે અડધા ગણી એક બે ત્રણ ચાર પાંચ છ છ અડધા એટલે ત્રણ આખા તો 28 ને ત્રણ એકત્રીસ તો એકત્રીસ સેમી ચલો એના પછી ચોથો જોઈએ એક બે ત્રણ ચાર ચાર અહીંયા સીધી ઉભી લઈને ગણના કે એક મિનિટ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ટોટલ આઠ અહીંયા વચ્ચે આખા છે બરાબર છે પાંચ છ સાત આઠ દસ દસ આખા હવે બીજા ગણીએ તો એક બે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર ટોટલ એટલે 10 ને બે દસ ને બાર બાવીસ બાવીસ ચો સેમી તો અહીંયા તમારું ચેપ્ટર નંબર ત્રણ પૂર્ણ થાય છે